મોરબી શહેરમાં આજે વિવિધ હિન્દુવાદી સંગઠનો દ્વારા એલઈ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી, જેમાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો, કાર્યકરો અને યુવાનો જોડાયા હતા. રેલી દરમિયાન કિશન ભરવાડ, અમર રહો, હત્યારાને ફાંસી આપો ના નારા લગાવ્યા હતા, તો કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જે આવેદનમાં જણાવ્યું હતું કે ધંધુકા ગામે હિન્દુ યુવાનનું જાહેરમાં ફાયરિંગ કરી નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે, જે હત્યામાં વિધર્મીઓ સંડોવાયેલ છે તેને આકરામાં આકરી સજા આપવામાં આવે અને આવા કૃત્યો ફરીવાર ના બને તે માટે કડક પગલાં ભરી પીડિત પરિવારને યોગ્ય ન્યાય આપવા માંગ કરી છે. નરાધમોને આકરામાં આકરી સજા મળે અને કાયદાકીય યોગ્ય પગલાં ભરવા અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી વિધર્મી ગુનેગારોને સજા મળે તેવી માંગ કરવામાં આવી છે. આજે જે આપણે સર્વે હિન્દુ સમાજ સાથે મળીને વિશ્વ હિન્દુ પરિષદ, કરણીસેના, એકતા એક લક્ષ એવા અન્ય સંગઠનો બધા સાથે મળીને એક આપણે કિશનભાઈ ભરવાડને જે વિધર્મી દ્વારા હત્યા કરવામાં આવી છે, જે અવારનવાર આપણા જે જવાનોને અવારનવાર ટાર્ગેટ કરીને આવા વિધર્મી લોકો જે અવારનવાર હત્યા કરે છે, એના અનુસંધાને જ્યારે અમે મોરબી શહેર અને જિલ્લો સાથે મળીને અને મોરબી શહેરમાં એક આયોજન કર્યું હતું મૌન રેલીનું, અને રેલી દ્વારા જે શ્રી રામ ભગવાનના નારા સાથે કલેક્ટર ઓફિસે આવીને આવેદનપત્ર સાથે દેવામાં આવ્યું હતું, બધા સંગઠન સાથે મળીને, અને એક ગુજરાત રાજ્ય સરકારને અમારી એવી રજૂઆત છે કે અવારનવાર વિધર્મી દ્વારા જેવા એટેક કરવામાં આવે છે અને અન્ય અમારા વીર શહીદોને અવારનવાર શહીદ કરવામાં આવે છે, એવા ભાઈઓને અમે ક્યારેય ખોવા નથી માંગતા. તો ગુજરાત રાજ્ય સરકાર અને હર્ષ સંઘવી સાહેબ એમને નમ્ર વિનંતી છે કે આ તાત્કાલિક ધ્યાન દઈને આવા વિધર્મી લોકોને જેલ હવાલે કરે અને ટૂંકમાં સજા કરીને ફાંસીની સજા આપે. જય હિન્દ, જય ભારત. મારી માંગણી છે કે અત્યારે કિશનભાઈ પછી પણ, અત્યારે તમે જોયું હશે સમગ્ર ગુજરાતનો હિન્દુ જાગૃત છે, કિશનભાઈ પછી શેરગઢની અંદર એક ઘટના બને છે કે જેની અંદર અમારી બેનને પણ આવી જ રીતે છરીના હુમલા વડે એમને પણ જીવલેણ હુમલો થાય છે, ત્યારબાદ આવેદનપત્ર આપવા જતા હતા અમારા કાર્યકર્તાઓ જે જૂનાગઢની અંદર એની પણ ઉપર હુમલો થાય છે જીવલેણ, અત્યારે રાજકોટની અંદર પણ આવો જીવલેણ હુમલો થઈ રહ્યો છે, દરેક જગ્યાએ આવી રીતે જીવલેણ હુમલા થઈ રહ્યા છે. તો અમે માંગ કરીએ છીએ અત્યારની રાષ્ટ્રવાદી સરકારો પાસે કે અત્યારે રાષ્ટ્રવિરોધી તત્વો જે આ વિધર્મીઓ જે આ રીતના હિન્દુઓ ઉપર હુમલા કરી રહ્યા છે અને હિન્દુઓ સંવિધાનની આ સંવિધાનનું પાલન કરતા શાંતિપૂર્વક રીતે માંગ કરી રહ્યા છે કે આવા ગુનેગારોને ફાંસીની સજા મળે, તો ત્યારે ઉશ્કેરણીજનક તત્વો આવી રીતે ઉશ્કેરી રહ્યા છે હિન્દુ સમાજને, તો આવા લોકોને ઝડપથી પકડવામાં આવે અને અમારા જયભાઈ પટેલ જે હિન્દુ જયભાઈ પટેલ છે એમને પણ અત્યારે સાઉથ આફ્રિકા અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રથી જાનથી મારી નાખવાની ધમકી, ઘરેથી ઉપાડી લેવાની ધમકી અને એને મોતને ઘાતને ઉતારવાની ધમકી આપવામાં આવી છે, તો એને ગુજરાત સરકાર સુરક્ષા પૂરી પાડે એવું પણ અમે આવેદનપત્ર આજે આપ્યું છે. હવે અમારા સમાજે એક હીરો ખોયો છે, એ પણ બુલેટની તાકાતથી. હવે આ બુલેટની તાકાત સામે આપણે બુલેટ નથી ઉપાડવાની, પણ જ્યારે આપણે સમગ્ર આપણા સમાજની વ્યવસ્થા છે, આપણા કોર્ટની સરકારની વ્યવસ્થા છે, જો આ બાબતે ન્યાય નહીં મળે તો, અને છતાંય જો અમે અસુરક્ષિત રહીશું તો અમારે પણ હથિયાર ઉપાડવા પડશે. રવિ મોટવાણીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, મોરબી.